श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैयालाल की जय, नवम स्वामी महाराज की जय, सतगुरु महाराज की जय। वंदो सतगुरु चरण को करु सुप्रीम प्रणाम, अस्वहरण मंगल करण धनि श्री देव चंद्र जी नाम, श्री प्राणनाथ निज मूल पते श्री मिहिराज सुमनाम, तेज कुंवरी श्यामा जुगल को पल पल करो प्रणाम। गोपीपुरा सूरत श्री कृष्ण पुरा में नवनम स्वामी जी महाराज ने पावन गारी मंदिर थी आप दररोज ब्रह्मणी चर्चा सत्संग प्रवचन सांभळी रह्या छो। आप सबने प्रणाम। महामती श्री प्राणनाथ जी ने आम श्री मुखवाणी इंद्रावती जी कहे छे कि मनना मनोरथ पूर्ण की धाम, मारा अनेक बार वारणे श्री इंद्रावती, मारा आत्मना आधार स्वामी श्री प्राणनाथ जी ने वाणी सौना माटे छे, सौना कल्याण माटे छे। इंद्रावती कहे छे कि मारा मननी इच्छाओ, मनोरथ એટલે ઈચ્છાઓ એ પુરાણ કી ફરી એક વાર નહીં અનેક વાર, અનેક વાર અમારી ઈચ્છાઓ પૂરી કરી અને ઇન્દ્રાવતી કહે છે કે મારા આત્મના ધામધની, આત્મના આધાર, આત્માના માલિક ઇન્દ્રાવતી કહે છે કે હું વારણે જાઉં છું, હું કુરબાન થાઉં છું, હું સમર્પિત થાઉં છું, બલિહારી જાઉં છું એમ કહે છે। એક ઈચ્છા નહીં પણ અનેક ઈચ્છાઓ પૂરી કરી છે પરમાત્માએ। અક્ષાતી શ્રી કૃષ્ણ પારબ્રહ્મ પરમાત્મા આફુલ જમા ઇમામ મેરી એવા પ્રાણનાથ એવી ઈચ્છા પૂરી કરનાર, એમની ઉપર વારે વારે મારણે જાઓ, કુરબાન થાવ, સમર્પિત થાવ, સૌનું કલ્યાણ થાય। પણ ક્યારે આપણે વ્યસનો બહુ છે, વ્યસનો દૂર કરવાના। વ્યસન કરો તો ભક્તિનું કરો, માળા ભજવાનું કરો, પાઠ કરવાનું કરો, સેવા પૂજા કરવાનું કરો, એ વ્યસન। એ વ્યસનથી નુકસાન ન થવાનું, કલ્યાણ થવાનું છે। તો વ્યસનો છે ગુટકા, મસાલા, માવા, તમાકુ, મોસ મચ્છી, ઈંડા, દારૂ, આ બધા જ પૈકી હવે વ્યસનો દૂર કરીશું, અવશ્ય કલ્યાણ થશે અને સૌનું કલ્યાણ થાય। મંત્ર જાપ, સેવા પૂજા, ગુરુએ આપેલો જે મંત્ર છે એ મંત્રનું દરરોજ જાપ કરવાનું, એટલે બને એટલો સમય ફાળવીને સેવા જે બને થાય એ કરતા રહેવાનું અને પરમાત્માનું રટણ કરતા રહો, કામ કરતા રહો, રટણ કરતા રહો, અવશ્ય કલ્યાણ થશે। પ્રણામ।